आज मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। प्रभु का आगत है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। शक्ति देने वाला, सामर्थ्य देने वाला मैं तेरे साथ। शक्ति देने वाला, सामर्थ्य देने वाला मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा।
बफोर माँ, अंधारी रात माँ, रह जो संगात मारा हे प्रभु। रह जो संगात मारा है।
आसन પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના સમયને માટે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના અનુસાર પ્રભુના બાળકો તરીકે આ ઓનલાઈન ભક્તિ સભાની અંદર આપણે જોડાયા છીએ ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ ગીત શાસ્ત્ર અને તેનું 34 નંબરનું ગીત પ્રથમ 6 વચનો આ સમયે આપણે સાંભળીએ. પ્રભુનું વચન કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે, મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવા તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. આ પ્રભુનું પવિત્ર જીવંત વચન છે. આમેન. ગીતશાસ્ત્ર 34 અને તેમાંથી જે વચનો આપણે વાંચ્યા એ વચનોમાંથી થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. પ્રભુના વચનો વિશે વિચારીએ તે પહેલાં કેટલીક બાબતો જે આપણા જીવનની અંદર પાછલા 2 વર્ષ દરમિયાન જેનો અનુભવ આપણે કર્યો, આપણે બધાએ કર્યો, એ અનુભવ વિશે જો વિચારીએ તો ઈશ્વરનો આભાર માન્યા વગર આપણે રહી શકીએ એમ નથી. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોવિડની જે અસરો ઊભી થઈ, શરૂઆત થઈ અને અણધારી જે પરિસ્થિતિઓ આખા વિશ્વની અંદર અને જેમાં હું અને તમે પણ પટકાયા મુકાયા અને એ બધી પરિસ્થિતિની અંદર એકબીજાને આપણે મળી શકતા નહોતા, એકબીજાની મુલાકાત લઈ શકતા નહોતા અને બધા સંજોગો આવ્યા, પણ પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ કે એ બધા જ સમયની અંદર ઈશ્વરે જે આપણું રક્ષણ કર્યું, આપણને સલામત રાખ્યા, આપણી સંભાળ રાખી, આપણી કાળજી રાખી, એવા અનુભવની અંદરથી આપણે બહાર આવ્યા અને ઈશ્વરે એ અનુભવ કરાવ્યો અને એ અનુભવની અંદર પણ એના પ્રેમને આપણે અનુભવી શક્યા, એની સંભાળને આપણે અનુભવી શક્યા, તેને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. નાતાલના પર્વના દિવસોની શરૂઆત થઈ રહી છે અને એ દિવસોમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, થોડા સમયની અંદર નાતાલનું પર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આવો આપણે આ ગીત શાસ્ત્ર 34માંથી કેટલીક બાબતો શીખવા માંગીએ છીએ કે શા માટે આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ, શા માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, કેમ, વાય. પણ પ્રભુનું વચન આપણને બહુ સરસ રીતે શીખવે છે, સમજાવે છે. ગીત કરતા 34:1 કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના, ઈશ્વરનો આભાર માણસ તરીકે કેમ માનવો જોઈએ? તો આપણે
બહુ ચોક્કસ છીએ, બહુ સ્પષ્ટ છીએ કે જે ઈશ્વર કે જેણે આપણને બનાવ્યા, જે ઈશ્વરે મને અને તમને જીવન આપ્યું, જે ઈશ્વરે મને અને તમને આ પૃથ્વી પર મૂક્યા, અને એ ઈશ્વર કે જેણે મારી અને તમારી કાળજી લીધી છે, મારું અને તમારું રક્ષણ કર્યું છે, અને તેથી પ્રભુનો આભાર માનીએ. આ ગીત જે છે એ બહુ ઐતિહાસિક ગીત છે, બહુ અદ્ભુત ગીત છે. આ ગીતની જે રચના દાઉદે કરી, એના જીવનની અંદર જે અનુભવ થયો એ કંડારવામાં આવ્યો છે. એ અનુભવને એણે લેખિત સ્વરૂપે મારી અને તમારી આગળ મૂક્યો છે, અને તેથી આ ગીતની અંદર સાઉલથી જે દાઉદ બહુ દૂર નાસી જાય છે, સંતાઈ જાય છે, અને પલિસ્તીઓના રાજા જેનું નામ છે આખીસ, જેનું બીજું નામ અબીમેલેક હતું, એની આગળ તેણે ગાંડાઈનો ઢોંગ કર્યો અને પોતાનું જે થૂંક છે એ પોતાની દાઢી સુધી ઉતરવા દીધું, અને એમ જાણે કે પોતે ગાંડો છે એવી સ્થિતિ એ રાજાની આગળ એણે ઊભી કરી, અને ગાંડાઈનો ડોળ કરીને જાણે કે એ ત્યાંથી નાસી ગયો, સંતાઈ ગયો, દૂર ચાલ્યો ગયો. અને એ જે જગ્યા હતી તો અદુલામની જે ગુફાઓ હતી એ ગુફાની અંદર પોતાને ત્યાં સંતાડ્યો. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આ પરિસ્થિતિની અંદર એ હતો ત્યારે એણે આ પ્રસંગની ઉજવણીને માટે અથવા તો આ પ્રસંગને ઉજવવાને માટે આ ગીતની રચના કરી, આ ગીત તેણે લખ્યું હતું. ગજબ વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવી જે પરિસ્થિતિ, ગુફામાં રહેવાનું અને એવા સમયની અંદર એ ઈશ્વરની સ્તુતિનું, ઈશ્વરનો આભાર માનવાનું ગીત રચે છે. આ ગીત એ મારા અને તમારા માટે, અને જે વિશ્વાસ કરનાર જે લોકો છે, વિશ્વાસીઓ છે, તેમને માટે આ ગીત ખૂબ પ્રિય છે. બહુ બધા લોકોને આ ગીત ગમે છે. ગીતની શરૂઆત જ મેં જે કરી કે હું સર્વ સમયે, આપણે સર્વ સમયે ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરનો આભાર માનીએ. અને એ ગીતની શરૂઆત જ્યારે આપણે કરીએ છીએ ત્યાં એ ઈશ્વર કે જે માણસ પાપમાં છે, એ પાપમાંથી છોડાવવાને માટે, એનો ઉદ્ધાર કરવાને માટે, એનું તારણ કરવાને માટે જે આખી યોજના ઈશ્વરે કરી, અને એ ઈશ્વર કે જે માણસનો ઉદ્ધારને એનું તારણ કરે છે, એ આખી બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને તેથી આપણે બધાએ ઈશ્વરનો આભાર માનવો જોઈએ, ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ. અને તેથી ગીત કરતા દાઉદ કહે છે કે હું સર્વ સમયે પ્રભુને ધન્યવાદ આપીશ, પ્રભુનો આભાર માનીશ. યુનિવર્સિટીના એક માનસશાસ્ત્રીએ આ પ્રમાણે કહ્યું કે બહારથી શાંત દેખાતા ઘણા બધા લોકો ખરેખર બોજથી લડાયેલા હોય છે. વાલા ભાઈઓ અને બહેનો, કેટલી બધી વખતે આપણે એવું માનીએ છીએ કે કેટલા બધા લોકો શાંત જીવન જીવતા હોય છે, પરંતુ આ માનસશાસ્ત્રીનું જે અભ્યાસ કરનાર વ્યક્તિ છે એ એમ કહે છે કે એવા લોકો પણ ઘણા બધા બોજથી દબાયેલા હોય છે. પરંતુ બાઇબલ, પ્રભુનું વચન, એ આ પરિસ્થિતિની અંદર આવા દબાયેલા, તરછોડાયેલા, મુશ્કેલીમાં પડેલા કે મુશ્કેલીમાં આવેલા લોકો એને માટે આ ગીત બહુ બધું ઉત્તેજન આપે છે, એ મને ને તમને ઉત્તેજન પૂરું પાડે છે. અને તેથી ગીતશાસ્ત્ર તેનું 34મો અધ્યાયની તેની 4 કલમ આપણને આ પ્રમાણે કહે છે કે મેં યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી છોડાવ્યો. આ જે અનુભવ છે એ ગીત કરતા દાઉદનો અનુભવ હતો. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, વાલાઓ, માણસના જીવનની અંદર જે ડર, ભય, બીક જ્યારે અનુભવે છે અથવા એ પોતે એનો અનુભવ કરે છે, જ્યારે એવા સમયોમાંથી એ પસાર થાય છે, જ્યારે એવા સમયો એના જીવનની અંદર આવે છે, એ વ્યક્તિ હોય, માણસ હોય કે કોઈ પણ હોય, પણ જ્યારે એ પરિસ્થિતિની અંદર આવે છે ત્યારે એ પરિસ્થિતિ એ વ્યક્તિને, એ માણસને અને એ દરેક વ્યક્તિઓને પાંગડા બનાવી દે છે.
પાંગણા બનાવી દે છે. અને તેથી આપણે આવા સંજોગોની અંદર પાંગણા તો બની જ જઈએ, પણ આપણે સામર્થ્યહીન પણ બની શકીએ છીએ. અને તેથી દાઉદ કહે છે, ગીતશાસ્ત્ર 34:6-17 જે કલમ લખી છે એ 6-17 કલમોની અંદર વારંવાર ઘણા બધા શબ્દોનો તે ઉપયોગ કરે છે. અને એ ઉપયોગ કરીને મને અને તમને બહુ મોટું ઉત્તેજન પૂરું પાડે છે, કારણ કે એ દાઉદનો એ સમય અનુભવ હતો, એના વ્યક્તિગત જીવનનો અનુભવ હતો. અને એણે જે અનુભવ્યું અને એ અનુભવની અંદર ઈશ્વરે એને કેવી રીતે મદદ કરી એ આજે મને ને તમને પણ ઉત્તેજન આપે છે. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, જે શબ્દ છે એમાંના બે શબ્દ બહુ અગત્યના છે, પોકાર અને શોધ. જો તમે ગીતશાસ્ત્ર 34 અને તેની 6 કલમ વાંચશો તો ત્યાં લખ્યું છે કે આ કંગાલ પુરુષે પોકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. આ જે પ્રોમિસ છે, આ ઈશ્વરની જે આ ખાતરી છે એ એના વચનની અંદર દાઉદે અનુભવી. દાઉદના જીવનની અંદર આવેલા એ પડકારોમાં, એની મુશ્કેલ પરિસ્થિતિની અંદર એણે અનુભવ કર્યો. અને તેથી આજે જે પોકાર માણસ જ્યારે ઈશ્વરને કરે છે, ઈશ્વરની શોધ જ્યારે માણસ કરે છે, ત્યારે હું જે વિશ્વાસ કરું છું એ છે કે પ્રભુ એને રક્ષણ પૂરું પાડે છે, સલામતી પૂરી પાડે છે, એની સંભાળ રાખે છે, એની કાળજી રાખે છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, ભારે દુઃખ, ભારે મુશ્કેલી, ગમે તેવી સ્થિતિ હોય, પણ જ્યારે આપણે ઈશ્વર તરફ જઈએ છીએ, ઈશ્વરને શોધીએ છીએ, ઈશ્વરને પુકારીએ છીએ, ત્યારે પ્રભુ બહુ અજાયબ અને અદ્ભુત રીતે મારી અને તમારી સંભાળ રાખે છે. બે લેખક એવા થઈ ગયા જેનું નામ છે જ્હોન બન્યન, કે જેણે યાત્રાકારી નામનું બહુ સુંદર પુસ્તક લખ્યું. એની અંદર જે આખી સ્ટોરી લખવામાં આવી છે, જેનું વર્ણન કરવામાં આવ્યું છે, જો તમે વાંચો તો અજાયબ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એની સાથે જ્હોન મિલ્ટન, કે જેણે પેરેડાઇઝ લોસ્ટ નામની, એટલે કે આદમ અને હવાની જે પડવાના જે કારણો હતા, જે પરિસ્થિતિ હતી, એનું વર્ણન કર્યું છે. સામાન્ય રીતે જો જ્હોન બન્યન, કે જેનો જો તમે અભ્યાસ કરો, અને જ્હોન મિલ્ટનનો જો તમે અભ્યાસ કરો, તો બંને જણા જેલમાં હતા, કેદખાનામાં હતા, અને કેદખાનાની અંદર રહીને તેઓએ આ બંને પુસ્તકો બંને વ્યક્તિએ લખ્યા. જ્હોન બન્યન એ 12 વર્ષ જેલમાં રહ્યો, અને એ જેલકાળ અથવા તો જેલના સમય દરમિયાન એણે આ સુંદર પુસ્તકની ભેટ આપી. વાલા ભાઈઓ, વાલી બહેનો, મિત્રો, બાળકો અને જુવાનો, ગીત કરતા 34 ગીતની અંદર મને અને તમને ઉત્તેજન આપતા કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. અને તેથી સંકટ, મુશ્કેલીઓ કે ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ જો હું કે તમે એવા સમયની અંદર આપણા વલણની અંદર જો કડવાશ ઉત્પન્ન કરીશું તો આપણે એમાંથી બહાર આવી શકતા નથી. પરંતુ જો એ સંકટ અને મુશ્કેલીના સમયની અંદર આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીશું, પ્રભુની પાસે જઈશું, પ્રભુનું વચન જો આપણા જીવનની અંદર એને સ્વીકારીએ અને એ વચન પર વિશ્વાસ રાખીને જો આગળ વધીશું, તો હું એ વિશ્વાસ કરું છું, હું એ ખાતરી આપવા માગું છું કે આપણા ગમે તેવા બંધનો હશે, આપણી ગમે તેવી પરિસ્થિતિ હશે, પણ પ્રભુ મને અને તમને બચાવશે, સંભાળશે. અને તેથી ગીતશાસ્ત્ર તેનું 34 અધ્યાયની 19 કલમમાં 19 વચનની અંદર આ પ્રમાણે લખ્યું છે, ન્યાય માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. અજાયબ રીતે આ વચનની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘણી બધી વખતે આપણે નિરાશ થઈ જઈએ છીએ, ઘણી બધી વખતે આપણે હતાશ થઈ જઈએ છીએ, ઘણી બધી વખતે આપણે પડી ભાગીએ છીએ કે હવે શું. અને જ્યારે હવે શું એ પ્રશ્ન થાય છે, ત્યાં જ પ્રભુ મને ને તમને ખાતરી કરાવે છે કે પ્રભુ એ બધામાંથી, હા વાલાઓ, એ બધામાંથી
મને અને તમને છોડાવે છે, મારું અને તમારું રક્ષણ કરે છે. અને તેથી જ ગીતકથા 34:10 બહુ સુંદર વાત કહે છે કે સિંહના બચ્ચાને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે, જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. અને તેથી આ સાંજની ઓનલાઈન ભક્તિ સભાની અંદર જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે એ 2 વર્ષ બહુ અઘરા હતા, બહુ મુશ્કેલ હતા, પણ ઈશ્વરનો પ્રેમ મારા અને તમારા પરથી કદી ઓછો થયો નહીં. એ ઈશ્વર કે જેણે મને અને તમને કદી મૂકી દીધા નહીં, એ ઈશ્વર કે જે મારી અને તમારી સાથે રહ્યા, જેણે મારી અને તમારી કાળજી લીધી વાલાઓ. અને તેથી જ ગીત કરતા દાઉદ 34 ગીતમાં અજાયબ અને અદ્ભુત વાત કરીને મને ને તમને મોટું ઉત્તેજન પૂરું પાડે છે. અને તેથી બીજો કોરંથી તેનો 4 અને તેની 7 કલમથી જો તમે વાંચશો તો ત્યાં પાઉલ પ્રેરિત બહુ સુંદર ચિત્ર પોતાના જીવનનું રજૂ કરે છે કે એમના જીવનની અંદર જે પરિસ્થિતિ આવી કે જે અમે તો માટીના પાત્રો છીએ, એટલે માટીના પાત્રો તરીકેની વાત લખીને કહે છે, ચારે તરફથી અમારા ઉપર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, કેમ કે તેમનો વિશ્વાસ એ તો જીવતા ઈશ્વર ઉપર હતો, એમનો ભરોસો એ તો જીવતા ઈશ્વર ઉપર હતો. તેમણે જીવતા ઈશ્વર ઉપર ભરોસો મૂક્યો અને એ ભરોસાને કારણે એ ગૂંચવાયા છતાં એ ગૂંચવાઈ ગયા નહીં, મુશ્કેલી આવવા છતાં નિરાશ થયા નહીં. આજે હું અને તમે જો આવા પ્રકારની કોઈ મુશ્કેલીમાં છીએ તો પ્રભુ મને ને તમને એ ખાતરી કરાવવા માંગે છે. અને તેથી ગીતશાસ્ત્ર તેનો 34:4, 5, 6, 7 બધી કલમો જો તમે વાંચશો તો 5 કલમમાં કહે છે, તેની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ઝંખવાળા પડશે નહીં. વાલાઓ, આ વચન કે જે મને ને તમને ઈશ્વર તરફ આપણે જોઈએ, ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખીએ, અને જો હું અને તમે ઈશ્વર તરફ જોઈએ છીએ એના તરફ દ્રષ્ટિ રાખીએ છીએ તો મને ને તમને પ્રભુ બહુ મોટું ઉત્તેજન આપીને કહે છે, 7 કલમ, યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. 8 કલમ કહે છે, અનુભવ કરો અને જુઓ, યહોવા ઉત્તમ છે, જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે, તેને ધન્ય છે. પ્રભુ એના વચન દ્વારા મને ને તમને બહુ મોટા ઉત્તેજન સાથે એવી ખાતરી કરાવવા માંગે છે, એ પ્રોમિસ આપે છે કે હું તમારી સાથે છું. અને તેથી જ ગીત કરતા કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. શું કોઈ આવું ભય, આવી બીક આપણે અનુભવીએ છીએ? ચોક્કસ બિહામણા સમય આવ્યા, પણ પ્રભુએ મને ને તમને ઉંચકી લીધા. એ પરિસ્થિતિ આવી પણ એ પરિસ્થિતિની અંદર પ્રભુ આપણી સાથે રહ્યા. અને તેથી પ્રભુ તરફ જોઈએ, એને નિહાળીએ, મારો વિશ્વાસ છે કે પ્રભુ તમને અને મને અને આપણને કદી મૂકી દેશે નહીં. દાઉદ કહે છે, તેની તરફ જુઓ અને પ્રકાશ પામો. અને તેથી જ બહુ થોડા સમયની અંદર એ પ્રકાશનું પર્વ આપણે ઉજવવાના છીએ, ક્રિસમસ, નાતાલ. અને તેથી જે પોતે અજવાળું છે, જે પોતે પ્રકાશ છે, એ પ્રભુ આજે સાંજે મને અને તમને
એ ખાતરી કરાવવા માગે છે, ખાતરી કરાવવા માગે છે. જો આપણે એની પાસે જઈએ છીએ, એને શોધીએ છીએ, તો આપણા તમામ પ્રકારના એ ભયમાંથી, આપણી તમામ પ્રકારની એ બીકમાંથી છોડાવવાને માટે હંમેશા એ તૈયાર છે. અને તેથી શક્ય છે કે પાપમાં કદાચ આપણે વિટરાયેલા છીએ, તો એમાંથી પણ પ્રભુ આપણને છોડાવે છે. એનો આત્મા એ આપણને ઢંઢોળે છે, આપણને સાચી દિશા આપે છે. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો, આ વચન એ આપણા માટે આપણને ઉત્તેજન આપતા, અજાયબ અને અદ્ભુત રીતે મેં કહ્યું એ પ્રમાણે 34:8 અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. બાઇબલ સ્ટડીમાં જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે આજનું જે વચન છે એ 25 ડિસેમ્બર કે જેને આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, એ પહેલાં મને આપણને સાચા અર્થમાં ઈશ્વરની સ્તુતિ કરવાને માટે, ઈશ્વરનો આભાર માનવાને માટે, અને એ ઈશ્વર કે મને અને તમને અજાયબ અને અદ્ભુત રીતે જે રક્ષણ પૂરું પાડે છે એના અનુભવમાં લઈ જવા માગે છે. શું હું તૈયાર છું? શું આપણે તૈયાર છીએ? એ ઉદ્ધારનાર, એ તારનાર, એ અજવાળું, એ પ્રકાશનું પર્વ, નાતાલનું પર્વ, એ આપણા બધાને માટે, આપણા બધાને માટે ગીતશાસ્ત્ર 34:1 બની જાય કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. પ્રભુ આપણને આ કરવાને માટે અને એ વિશ્વાસમાં આગળ વધવાને માટે અને સાચા અર્થમાં પ્રભુ પોતે જે મારા અને તમારા અને જગતના ઉદ્ધારને માટે આવ્યા, એ સાચી રીતે આપણે સમજી શકીએ, એ કૃપા પ્રભુ આપણને પૂરી પાડે. પ્રભુ એના વચનની આશીષ આપણને આપે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એના વચનને માટે. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા અજાયબ અને અદ્ભુત વચનને માટે. ગીતકર્તાના જીવનમાં જે અનુભવ તમે આપ્યો એ અનુભવ અમારો બને, એ ખાતરી અમારી બને, એ વિશ્વાસ અમારો બને. જે પરિસ્થિતિઓ અમારી ચારે તરફ વીંટળાયેલી, જે પરિસ્થિતિઓમાં અમે પોતે મુકાયા પણ તમે અમને કદી મૂકી દીધા નહીં, તમે પરિસ્થિતિની પર છો. કારણ કે પ્રભુ તમે જીવંત ઈશ્વર અમને મળ્યા છો, અને એ ગીતકર્તાના અનુભવો એ અમારા અનુભવો બને, અને અમે એ અનુભવની અંદર એ ખાતરી અમે અનુભવીએ. અને સાચા અર્થમાં નાતાલનું પર્વ જ્યારે આવી રહ્યું છે ત્યારે પ્રભુ અમારી કોઈ પણ બીક હોઈ શકે, અમારા જીવનમાં કોઈ ભય હોઈ શકે, અમે કોઈ એવા સંજોગોમાંથી પસાર હોતા હોઈએ, તો પ્રભુ તમે અમને કૃપા આપો કે જેથી અમે એમાંથી બહાર આવીએ અને સાચા અર્થમાં એ પર્વના અમે ભાગીદાર બની શકીએ. એવી આશીષ માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો. આમેન. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, ને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત, દરેક ઈશ્વરનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો, અને આપણી સાથે તેના ઉપર વિશ્વાસ કરનાર સર્વ વાલાઓની સાથે હમણાંથી હર હંમેશ રહો.
આમેન. मेरे महान प्रभु की आराधना करूं, टूटे हुए कुंड को मेरे कुंभार के पास लाकर ठीक करने की विनती करूं. मेरे छोटे हृदय से मेरे महान प्रभु की आराधना करूं, हुए कुंभ को मेरे कुंभार के पास लाकर ठीक करने की विनती करूं. ओ सन्ना, ओ सन्ना, यहूदियों के राजा को. ओ सन्ना, ओ सन्ना, आने वाले राजा. से बनाया गया हूं, फिर मिट्टी में चा मिलूं. मिट्टी से बनाया गया हूं, फिर मिट्टी में चा मिलूं. मुझ मिट्टी को महिमा में बदलने, तेरे महिमा को क्या दिया. मुझ मिट्टी को महिमा में बदलने, तेरे महिमा को क्या दिया. ओ सन्ना, ओ सन्ना, यहूदियों के राजा. Oh.
संसार की यात्रा में मेरे जीवन की सपना है। इस संसार की यात्रा में मेरे जीवन की सपना है। मेरे अंतिम सांस जाने तक तेरे नाम को प्रकाशित करूं। मेरे अंतिम श्वास जाने तक तेरे नाम को प्रकाशित करूं। आने वाले राजा को